ભાવનગર સહિત રાજ્યના કેટલાક ગામોમાં આજે માનવીનો પડછાયો ઝીરો ડિગ્રી ઉપર થઈ જવાની ખગોળીય ઘટના બનવા પામી હતી જેનો ભાવનગર લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નિદર્શન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે બપોરે બાર કલાકને ઓગણચાલીસ મિનિટે સૂર્ય ઉચ્ચતમ સ્થાને પહોંચતાની સાથે અમુક ક્ષણો માટે પડછાયો ગુમ થઈ ગયો હતો જેને અવકાશીય ખગોળીય ઘટના ગણવામાં આવી છે ત્યારે આ પ્રકારે પડછાયો ગુમ થવાની ઘટના વર્ષમાં બે વખત બનતી હોય છે હવે આવી ઘટના ફરી તેરમી જુલાઈના રોજ બાર કલાકને સુડતાળીસ મિનિટે બનશે ત્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીની દરી જોગ સાથે પરિભ્રમણ કરશે જે પરિભ્રમણને પગલે લોકોને ઋતુઓનો અનુભવ થતો હોય છે જ્યારે આજે આ ઘટના બની હતી તેમાં સૂર્ય માનવીના માથાની બરોબર ઉપર આવી ગયો હતો અને જેના કારણે સામાન્ય રીતે તડકામાં માનવીનો જે પણ પડછાયો છે તે આજે દેખાયો ન હતો ત્યારે લોકો આવી ઘટના પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે અને વધુને વધુ માહિતી મેળવી શકે તેવા ઉમદા ઉદ્દેશ હતી ભાવનગર ખાતે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકોને જીરો શેડો નિહાળવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી શેડો ડે છે એ એક ખગોળીય ઘટના છે અને એ આજે ભાવનગર શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર ઘણા બધા લોકોએ નિહાળી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ એક વ્યવસ્થા અને એને સમજાવવા માટેની એક અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવેલી જેમાં અને ઘણા બધા બાળકો જે છે એ જોડાયા આ ઝીરો શેડો ડે છે એ દર વર્ષે રિપીટ થતી ઘટના છે કારણ કે પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે થ્રી સિક્સટી ફાઈવ ડેઝની અંદર એક પોતાનું જે છે એ સૂર્યની આજુબાજુનું રોટેશન કરે છે ફરીથી પાછી શરૂ થાય છે એટલે કે આપણું પ્રતિવર્ષ જેમ બદલાય એ જ રીતે દર વર્ષે ચોક્કસ બે દિવસની અંદર આ ઘટના જે છે એ પુનરાવર્તન પામતી હોય છે ઘટના જે બની રહી છે એ સંપૂર્ણપણે જો એને આપણે સમજવાની ટ્રાય કરીએ તો પૃથ્વી પોતાની એક્સિસ ઉપર ધરી ઉપર જે નમેલી છે અને એને કારણે થઈને એક ચોક્કસ વિસ્તાર જે છે એમાં આ ઘટના જોઈ શકાય છે પૃથ્વીને જો આપણે બે ભાગમાં વહેંચવાનું વિચારીએ અથવા તો જે એને ઇક્વિટર્સ આવેલું છે તો એની ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને એ જ રીતે નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી છે આ બંને વચ્ચેનો જે ભાગ છે એને કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે પોષણ છે એની અંદર જે છે એ આ ઝીરો શેડ आज मैं भावनगर विज्ञान केंद्र में आया ऊपर मैंने दो मिनट के लिए मेरी परछाई गायब ही हो गई मैंने सुना था कि हमारी परछाई हमारे साथ कभी नहीं छोड़ती पर आज ये चीज़ हमको देखने मिली और ये चीज़ हमको एक दिन और देखने मिलेगी पर उस दिन बारिश के दिन होंगे तो वो हम लोग देख नहीं पाएंगे तेरह जुलाई को મને બહુ સારો લાગ્યા મેં સ્ટડી જ્યારે નાની હતી ત્યારથી જ મેં એમ સાંભળ્યું છે કે શેડો આપણે ક્યાંય પણ જતો આપણી સાથે જ હોય પણ આજે મેં એવું જોયું કે શેડો સૂરજ એકદમ આપણા ઉપર જ હતો એટલે મેં એવું જોયું કે શેડો આપણી સાઈડમાં બિલકુલ બી નહોતો એકદમ આપણે અંદર જ હતો એકદમ સ્ટ્રેટ જ હતો બહુ સારું લાગ્યું મને હવે ખબર નહીં કે હું શું બોલું પણ મને ઇન ઇટ્સ અનબિલીવેબલ બહુ ગમ્યું મને બનાસકાંઠા જિલ્લામાં ક્રાઇમની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં આવેલા નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતા નવીન ઉર્ફે નેનકો બાબુભાઈ માજી રાણાની સરકારી આવાસ યોજનાના